नमस्कार, जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों नु हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। देशनु अर्थतंत्र मजबूती तरफ, जीएसटी आवक अने मेन्युफेक्चरिंग क्षेत्र में नोंधाती वृद्धि। 5-11 जून जोखमी, गुजरात में वावाझोडुं त्राटकवानी जाहेर थती आगाही। आईपीएल नी समाप्ति पछी हवे आंतरराष्ट्रीय क्रिकेट सीरीजोनो जोवा मळतो इंतजार। આવતીકાલે લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારીની બેઠક જૂનાગઢમાં, રઘુવંશી રત્નોને સત્કારવા ભારે થનગનાટ। લાલપુર બાયપાસ નજીક ફ્લાયઓવરના નિર્માણ માટે દબાણો હટાવતું કોર્પોરેશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। માર્ચ ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023ના આર્થિક વૃદ્ધિના આંકડાઓ આશા કરતાં વધારે રહેવાના એક દિવસ પછી આજે જાહેર થયેલા અન્ય આંકડાઓએ નાણાકીય વર્ષ 2023-24 પર જોરદાર રહેવાના સંકેત આપ્યા છે। મેમાં જીએસટી મેન્યુફેક્ચરિંગ માટેનો પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, પેસેન્જર વાહનોનું વેચાણ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે। S&P ગ્લોબલે જણાવ્યું કે કાચા માલની ખરીદી અને સંગ્રહમાં રેકોર્ડ વધારો તથા નવા ઓર્ડરો અને ઉત્પાદનમાં તેજીના કારણે મેમાં PMI 58.7 પર પહોંચી ગયો। છેલ્લા 31 મહિનામાં PMIનું આ સૌથી ઊંચું સ્તર છે। મેમાં GST સંગ્રહ પણ મે 2022ની સરખામણીમાં 12% વધીને 1.57 લાખ કરોડ રૂપિયા થયો છે। આનાથી ખબર પડે છે કે વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ પછી પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની છે। ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ છે, તેમજ ભારે પવન સાથે વરસાદ પડશે। 4 જૂન સુધી ચોમાસું કેરળ પહોંચી શકે છે। ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। ચોમાસું લક્ષદ્વીપ ટાપુઓ પર પહોંચ્યું છે। ચોમાસાની પરિસ્થિતિ અનુકૂળ છે તથા ચોમાસું મુંબઈ પહોંચશે ત્યારબાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ છે, તેમજ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના છે। તેથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે તથા રાજ્યમાં 7-11 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તથા 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે। તેથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે, જેમાં જૂન મહિનાની 7-11 તારીખ વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ છે। ઇન્ડિયન પ્રીમિયર લીગ પૂરી થતાં જ ભારતીય ક્રિકેટ ચાહકો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પોતાની નજર ઠેરવી રહ્યા છે। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી ઇંગ્લેન્ડના ઓલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે। આમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની સામે હશે। આ પછી પણ ભારતીય ટીમ સતત એક્શનમાં જોવા મળશે। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમ્યા બાદ ભારતીય ટીમ બ્રેક લેશે અને પછી જુલાઈમાં વેસ્ટઇન્ડિઝ માટે રવાના થશે। ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે 2 ટેસ્ટ 3 વન ડે અને 3 T20 મેચ રમશે। આ પ્રવાસ 12 જુલાઈથી 13 ઓગસ્ટ એટલે કે 1 મહિનો ચાલશે। વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રને ફરી શરૂ કરશે। વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ જીત ભારત માટે નિર્ણાયક બની રહેશે, કારણ કે તેના પોઈન્ટ આગામી WTC માટે પોઈન્ટ ટેબલમાં ઉમેરવામાં આવશે। વન ડે અને T20 સિરીઝથી ભારત વેસ્ટઇન્ડિઝની નવી ટીમને સમજી શકશે। આ સાથે વર્લ્ડ કપ માટે ભારતની રણનીતિને વધુ સારી બનાવવાની તક પણ મળશે। હવે લેશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું આવતીકાલે જૂનાગઢમાં લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારી અને જામનગરમાં ડિમોલિશન કામગીરી તથા કોર્પોરેશનનો ખાડો। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરના વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનું નંબર 1 શિક્ષણ મળી રહે તેવી શુભ ભાવનાથી 350 વર્ષ જૂની અને જાણીતી સંસ્થા શ્રી આનંદાબાવા સેવા સંસ્થા સંચાલિત SVM અંગ્રેજી માધ્યમ સ્કૂલે ભારતની ખ્યાતનામ સાયન્સનું કોચિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ આકાશ બૈજુસ સાથે MOU કરી એક નવી જ ક્રાંતિ સર્જી છે। આ MOU કરવાથી SVM સ્કૂલના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જ આકાશ બૈજુની સાયન્સ વિષય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા છેલ્લા 1 વર્ષથી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે છે। આકાશ બૈજુઝની ટીમ દ્વારા ગુજરાત બોર્ડ, નીટ અને જી મેઇન અને એડવાન્સનું શિક્ષણ પણ SVM સ્કૂલના ક્લાસરૂમમાં જ આપવામાં આવે છે। આ ઉપરાંત સ્કૂલની સિનિયર સાયન્સ ફેકલ્ટી દ્વારા NCERTનું શિક્ષણ પણ આપવામાં આવે છે। SVM સ્કૂલમાં જ સાયન્સ વિષયોની આધુનિક લેબ તૈયાર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને વૈજ્ઞાનિકનો દરજ્જો ધરાવતા સાયન્સના માસ્ટર બ્લાસ્ટર એવા ડોક્ટર સંજય પંડ્યા દ્વારા કેમેસ્ટ્રી,
ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ વિષયનું પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાના જ એજ્યુકેશન ડાયરેક્ટર અને માઇન્ડ પાવરમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર એવા ડોક્ટર હેમાંગ પારેખ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓને પાવરફુલ મેનેજમેન્ટ, માઇન્ડ પાવર, મેમરી ટ્રેનિંગ તેમજ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે. જામનગરના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને રાજકોટ અને અમદાવાદ કરતાં પણ વધુ સારું શિક્ષણ મળે તેવું SVM સ્કૂલ દ્વારા પાવરફુલ મેનેજમેન્ટ ગોઠવવામાં આવેલ છે. ધોરણ 11-12 સાયન્સમાં અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહારના કોચિંગ ક્લાસ, નીટ અને જી માટે વધારાનો ખર્ચ કરી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર રહેશે નહીં. આ સ્કૂલનું મેનેજમેન્ટ પૂરા વિશ્વાસ સાથે જણાવે છે કે અહીં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પર અમો વ્યક્તિગત ધ્યાન આપી દરેક વિદ્યાર્થીને સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરાવીશું. જામનગરના વિદ્યાર્થીને ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે SVM સ્કૂલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે SVM સ્કૂલે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે જે ફેસિલિટી અને વ્યવસ્થા ઊભી કરી છે તેવી ગોઠવણ હજી સુધી અન્ય સ્કૂલોમાં જોવા પણ નથી મળી. 3.5 એકરમાં વિશાળ કેમ્પસ, તે પણ જામનગર શહેરની વચ્ચોવચ્ચ. આ સાથે જામનગરમાં પ્રથમ વખત ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 4 પ્રકારની સ્કોલરશિપ રાખવામાં આવેલ છે, જેમાં સ્કોલરશિપ ટેસ્ટ ધોરણ 10માં ગણિત વિજ્ઞાનના માર્ક્સ આધારિત, પર્સન્ટાઇલ આધારિત અને પર્સન્ટેજ આધારિત 5%થી 100% સુધીની સ્કોલરશિપ. આ ઉપરાંત અહીં ઇંગ્લિશ મીડિયમ નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે. ધોરણ 11-12 કોમર્સ આર્ટ્સમાં ખૂબ જ અનુભવી શિક્ષકો દ્વારા તમામ વિષયો પ્રેક્ટિકલ સાથે શિક્ષણ આપવામાં આવે છે, જેમાં દર વર્ષે A1 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધોરણ 6-12 સંપૂર્ણ ડે સ્કૂલ છે, જેથી શૈક્ષણિક તમામ બાબતો એક છત નીચે ઉપલબ્ધ થઈ જાય તેવી વ્યવસ્થા છે. નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં નંબર 1 શિક્ષણ મેળવવા માટે આજે જ સંપર્ક કરો. દીકરી દીકરાના શિક્ષણની સાથે સલામતી અને સંસ્કારના અમારા આયોજનને પ્રત્યક્ષ નિહાળવા, બાળકોના જાગૃત માતા પિતાને અમારી સંસ્થાની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ છે. SVM અંગ્રેજી માધ્યમ સ્કૂલ, શ્રી આનંદાબાવા આશ્રમ, લીમડા લાઈન, જામનગર. મોબાઈલ 72038-12233, 72038-12355, 72038-12341 અને 0288-255-0510. જી હા, SVM અંગ્રેજી માધ્યમ સ્કૂલ, જામનગર. કેન્સરથી પીડિત દર્દીઓને સારવાર અર્થે અન્ય શહેરોમાં જવું ન પડે અને ઘર આંગણે ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી રહે તેવી શુભ ભાવનાથી ભારતની ખ્યાતનામ સંકુશ કેન્સર હોસ્પિટલનો શુભારંભ જામનગરમાં થઈ ચૂક્યો છે. કેન્સર અને લોહીના રોગોના નિષ્ણાંત ડોક્ટર શિવાની જે ભટ્ટ અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર નિકેશ ડી શાહ તથા હેડ એન્ડ નેક ઓન્કોસર્જન ડોક્ટર ઝહુર અહમદ તેલી પોતાની સેવાઓ આપશે. આ કેન્સર હોસ્પિટલમાં OPD, ઓન્કોસર્જરી, કિમોથેરપી, ઓન્કો રિહેબિલિટેશન અને પેલિએટિવ કેરની સર્વિસીસ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ કેન્સર હોસ્પિટલમાં પરિવાર જેવી હૂંફ, વ્યાજબી દરે સારવાર, અનુભવી અને નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને વિશ્વસ્તરીય ટેકનોલોજી. આ હોસ્પિટલમાં દરેક પ્રકારના કેન્સરની સારવાર વ્યાજબી કિંમતે કરી આપવામાં આવશે. કેન્સરનું નિદાન અને સારવાર માટે OPD નો વાર અને સમય નોંધી લેશો. આ કેન્સર હોસ્પિટલમાં OPD નો સમય દર ગુરુવારે, દર શુક્રવારે અને દર શનિવારે સવારે 10-1 રહેશે. ટૂંક સમયમાં આયુષ્માન ભારત અંતર્ગત સારવાર પણ શરૂ થશે. સંકુશ કેન્સર હોસ્પિટલ, 4th floor, નંદનવન સ્ટાઇલિશ કોમ્પ્લેક્સ, રણજીત સાગર રોડ, જામનગર. મોબાઈલ
76000 72123. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, આઈયુઆઈ, આઈવીએફ, આઈસીએસઆઈ જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના બે વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, પીસીઓએસ જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. આઈવીએફ ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, કેડી જ્વેલર્સ વાળી ગલી, જામનગર. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર, કે જેમણે છેલ્લા 80 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેંચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાળચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રનું જૂનાગઢ શહેર સિંહ અને નરસિંહની ભૂમિ છે. આ ભૂમિમાં લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 2 દિવસ માટે યોજાઈ રહી છે. આવતીકાલે શનિવારે તથા રવિવારે 4 જૂને જૂનાગઢ શહેરમાં આ મહાપરિષદની બેઠક યોજાશે. આ બેઠકમાં સમગ્ર કારોબારીના સોરઠ અને સૌરાષ્ટ્રના લોહાણા મહાજનના પ્રમુખને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લોહાણા મહાપરિષદના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ બેઠકમાં અધ્યક્ષ ઉપરાંત રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, મુંબઈના સાંસદ મનોજભાઈ કોટક તેમજ મહાપરિષદના ઉપાધ્યક્ષ જામનગરના જીતુભાઈ લાલ અને ધર્મેશ હરિયાણી ઉપરાંત મહાપરિષદના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ લાખાણી અને પ્રવીણભાઈ કોટક સહિતના વરિષ્ઠ અગ્રણીઓ તેમજ મહેન્દ્રભાઈ ગેલાણી અને વિજયભાઈ કારિયા સહિતના મહાનુભાવો મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. મહાપરિષદની આ બેઠકમાં રઘુવંશી સમાજના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના, પોરબંદરના કલેક્ટર DK લાખાણી, ગાંધીનગરના SP જીજી જસાણી, પૂર્વ કલેક્ટર RJ હાલાણી, કેશોદ DYSP BC ઠક્કર, ગાંધીનગરના IS PJ ભગદેવ, ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ ઉનડકટ, DYSP વિરલ ચંદન તથા વિસ્મય માનસેતા સહિતના રઘુવંશી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. મહાપરિષદની આ બેઠકમાં ભારતભરના રઘુવંશી મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુવંશી સમાજે ગુજરાત સહિત દેશ વિદેશમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરેલ છે. સામાજિક, રાજકીય અને સેવાકીય ક્ષેત્રોમાં પણ રઘુવંશી સમાજે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ પ્રગતિ કરી છે. સમગ્ર બેઠકના આયોજન માટે રાજ્યની ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, રઘુવંશી સેનાના વડા ગિરીશભાઈ કોટેચા અને સમગ્ર આયોજનના
ના કન્વીનર કૃષ્ણકાંત રૂપારેલિયા અને યતિન કારિયા વગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જૂનાગઢના લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ અને સમગ્ર યજમાન ટીમના સભ્યો દ્વારા બે દિવસના આ બેઠકના કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. જૂનાગઢના ધ ફર્ન લિયો રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે યોજાઈ રહેલી આ બેઠકમાં રઘુવંશી રત્નોને આવકારવા માટે યજમાન ટીમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરમાં લાલપુર બાયપાસ નજીક રાજ્ય સરકારના માર્ગદર્શન પ્રમાણે ફ્લાયઓવર નિર્માણ માટેની કામગીરી જામનગર મહાનગરપાલિકા હસ્તક હાથ ધરવામાં આવી છે. આ ફ્લાયઓવરના નિર્માણ પૂર્વે આ વિસ્તારમાંથી કેટલાક દબાણો હટાવવા જરૂરી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી 30 જેટલા દબાણો હોવાનું જામનગર મહાનગરપાલિકા જાણે છે, પરંતુ હવે ફ્લાયઓવરની કામગીરી હાથ ધરવામાં આવી હોય હવે આ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શુક્રવારે સવારે એસ્ટેટ શાખાના અધિકારી એનઆર દીક્ષિત તથા દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળીની ટીમે આ વિસ્તારમાં 30 દબાણો દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી છે. પરફેક્ટ મેટલ ક્રાફ્ટથી માંડીને રેલવે રેસ્ટોરન્ટ સુધીના દબાણો પૈકી 5 દબાણોની 1200 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ ઉપરાંત 2 દબાણકારોને સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની મુદત આપવામાં આવી છે. દબાણો હટાવવાની આ કામગીરી શનિ રવિ દરમિયાન પણ ચાલુ રાખવામાં આવશે. સમગ્ર કામગીરી અંગે એસ્ટેટ શાખાના અધિકારીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. આપણા માધ્યમથી જણાવું છું કે આજ રોજ ફ્લાયઓવરના કામ માટે જે લાલપુર બાયપાસ ચોકડીથી લઈને રેલવે કાફે સુધી અને એનાથી આગળ જ્યાં સુધી એમાં જે ઇન્ક્રોચમેન્ટ આવે છે એ ઇન્ક્રોચમેન્ટ દૂર કરવાની કાર્યવાહી એસ્ટેટ શાખા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા, લાઇટ શાખા, ગાર્ડન શાખા, પોલીસ બંદોબસ્તના સાથે રાખી આ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે. ત્યારે આ જગ્યાઓ આ રૂટમાં ટોટલ 30 જેટલા ઇન્ક્રોચમેન્ટ છે. 30ને અમે નોટિસ બજાવેલી છે અને અત્યારે અમે 5 ડિમોલિશન દૂર કરી દીધા છે અને 2 જણાને મુદત આપી છે. 2 જણાને 2 દિવસની મુદતની માગણી કરેલી છે એટલે સોમવાર સુધીમાં એ લોકો ક્લિયર કરી દેશે. અત્યારે હાલે આપણે જે જગ્યા ઉપર ધી રેલ કાફેમાં ઊભા છે એ ભાઈ પોતે 2 દિવસની અંદર. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા થોડા મહિનાઓ પહેલાં જ દિગ્જામ મિલ તરફનો ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઓવરબ્રિજ નજીકથી પસાર થતા સર્વિસ રોડ કોર્પોરેશને નવા બનાવેલા હોવા છતાં આ સર્વિસ રોડમાં એક મોટો ખાડો પડી ગયો છે. સર્વિસ રોડ નીચે બેસી ગયો છે. રોડની નીચેના ભાગમાં જે રીતે ભરતી કરવાની હોય અને રોડ નીચેના ફાઉન્ડેશનને મજબૂત બનાવવાનું હોય તે પ્રકારની કામગીરી અહીં કરવામાં આવી નથી, જેને કારણે રોડનો આ ભાગ નીચે બેસી જતાં એટલો મોટો ખાડો પડી ગયો છે કે અહીંથી વાહન પસાર કરવામાં પણ હાલાકી ભોગવવી પડે. કોર્પોરેશનની ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કેટલા પ્રમાણમાં તકલાદી હોય છે તેનો પુરાવો આ ખાડા પરથી આસાનીથી મળી રહે છે. સદભાગ્ય આ ખાડો પડ્યો ત્યારે કોઈ વાહન ફસાયું ન હોય, દુર્ઘટના ટળી છે. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વીજતંત્રને આવેદન અને ટીવી લેપટોપના ભાવો વધવા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. गुजरात में सबसे बड़ा वेव पूल, 6 टाइप्स ऑफ वेव्स इन आवर जामनगर. जी हाँ, ये है द हॉलीडे वाटर रिजॉर्ट. यहाँ क्रिस्टल क्लियर यानी के शुद्ध पानी के साथ आपकी सुरक्षा को प्राधान्य दिया जाता है. द हॉलीडे वाटर रिजॉर्ट आज छोटे से लेकर बड़ों की पहली पसंद बनी हुई है क्योंकि यहाँ वंडरफुल वाटर राइड्स की वैरायटीज है, जैसे कि टोर्नाडो, पेंडुलम, बॉडी स्लाइड, क्रेजी क्रूज वेवी और क्रेजी क्रूज, टाइफून टर्नल, मल्टी लेन और फ्लोट स्लाइड. यहाँ है 75 से भी ज्यादा वाटर एक्टिविटीज. बच्चों के लिए 7 प्लेटफॉर्म वाला प्ले स्टेशन है. यहाँ अद्भुत आनंद का एहसास है, साथ में पूरे परिवार को मौज करने का बेजोड़ स्थान है. हॉलीडे वाटर पार्क 2 स्लॉट में चलता है. पहले स्लॉट का समय सुबह 10 बजे से लेकर शाम को 5 बजे तक का है और दूसरे स्लॉट का समय इवनिंग 6:30 बजे से लेकर रात को 11 बजे तक का है. मजे की बात यह है, हॉलीडे वाटर पार्क में आप फैमिली के साथ रात तक वाटर पार्क का लाभ उठा सकते हो. इवनिंग 6:30 बजे से रात को 11 बजे तक वाटर पार्क खुला रहता है. इवनिंग में अनलिमिटेड फूड विथ वाटर पार्क ओनली फॉर ₹450. आज ही पधारे द हॉलीडे वाटर रिजॉर्ट, जाम्बूडा चौकड़ी, राजकोट जामनगर हाईवे, जामनगर. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ.
પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે વર્કન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ આ ઉપરાંત પદ્મની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1,00,000 ચોરસ ફૂટ અને આઈવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા 2,00,000 ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો લગ્ન કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાસ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ એરપોર્ટ રોડ આરટીઓ ઓફિસની બાજુમાં જામનગર મોબાઈલ 88663303 અને 90997909999 જી હા પદમ જામનગરમાં ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ સાઉથ રાજસ્થાન બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ રાજસ્થાનનો કોટા સ્ટોન આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ હાફ મોડેલિંગ ધાર પાલિશ પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ જામનગર રાજકોટ હાઈવે હીરો બાઇક્સના શોરૂમની સામે ઓવરબ્રિજની નીચે જામનગર જગદીશભાઈ પટેલ મોબાઈલ 94288-60725 અને વલ્લભભાઈ પટેલ મોબાઈલ 99785-63538 જી હા શ્રી ઉમિયા માર્બલ જામનગર વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર જામનગરમાં વુલન મિલના પાછળના ભાગમાં પરપ્રાંતીય લોકોનો વસવાટ ધરાવતી આરે કોલોની આવેલી છે આ વિસ્તારમાં સંખ્યાબંધ લોકો વસવાટ કરે છે આ વિસ્તારમાં છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી દિવસમાં 3-4 વખત કાયમ માટે વીજ પુરવઠો ગાયબ થઈ જાય છે જેને કારણે આ વિસ્તારના સંખ્યાબંધ લોકો લાંબા સમયથી પરેશાન છે આ અગાઉ પણ સ્થાનિક લોકોએ વીજતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ વીજતંત્ર દ્વારા લોકોની આ સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિસ્તારમાં આનંદ કોલોની સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યા લાંબા સમયથી હોય આગામી 8 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી જન આંદોલન કરવામાં આવશે એવી ચીમકી વોર્ડ નંબર 6ના કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા આપવામાં આવી છે કોર્પોરેટરે આ સમસ્યા અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્યારે પ્રસ્તુત છે આજરોજ અમે પીજીડીસી 7 રસ્તાની ઓફિસમાં સ્થાનિકો આનંદ કોલોની ઉલન મિલ પાછળ ના સ્થાનિકો સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ રજૂઆતનું કારણ આ છે છેલ્લા 2 મહિનાથી અમારા વિસ્તારમાં દરરોજ દિવસમાં 3 વખત લાઇટ જાય છે અને 3 વખત લાઇટ જવાનું કારણ કોઈ દર્શાવતો નથી અમે અહીંયાના અધિકારીઓને કેટલી વખત આને પહેલા રજૂઆત કરી ચૂક્યા છીએ કે ભાઈ વારંવાર 3 વખત દિવસમાં લાઇટ શા માટે જાય છે તો કોઈ કારણ દેતા નથી ને આવી ગરમીમાં 40 ડિગ્રી ટેમ્પરેચર હોય ઘરમાં ઉંમરના માણસો રહેતા હોય નાના નાના બાળકો રહેતા હોય આવી હાડમારીનો સામનો કરવો પડે છે અને આ વિસ્તાર જે છે આર્થિક રીતે નબળો વિસ્તાર છે કે તે લોકો કોઈ જનરેટર કે ઇન્વર્ટર જેવી ફેસિલિટીઝ ઘરે રાખી શકતા નથી અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વિસ્તારમાં આવીને
સ્થળ તપાસ કરીને એનો કારણ કાઢે અને નિરાકરણ લઈ આવે. અમે રજૂઆત કરી છે સાહેબને, સાહેબે કીધું છે કે કાલ અમે સ્થળ ઉપર આવશી ને એનું તપાસ કરશી. શા માટે આ લાઇટ વારંવાર જાય છે? ટેલિવિઝન ઉત્પાદકો હવે ટેલિવિઝનમાં ઉપયોગમાં લેવાતા સ્પેરપાર્ટની વધતી કિંમતને કારણે તેમના ઉત્પાદનના ભાવમાં વધારો કરી રહ્યા છે. લેપટોપ અને સ્માર્ટફોનની કિંમતો પણ વધી શકે છે. ટીવી નિર્માતાઓનું કહેવું છે કે ઓપન સેલના ભાવમાં સરેરાશ 15% વધારો થયો છે. ઓપન સેલ એ ટીવીમાં મુખ્ય ઘટક છે અને ટેલિવિઝનની કુલ કિંમતના 60-65% હિસ્સો ધરાવે છે. તેનો ઉપયોગ મોબાઈલ ફોનમાં પણ થાય છે, પરંતુ ત્યાં તેની કિંમતમાં તેનો હિસ્સો ટીવી કરતાં ઓછો છે. મોંઘા ફોનમાં વધુ માર્જિન હોય છે, જેના કારણે કંપનીઓ વધેલા ખર્ચનો બોજ ઉઠાવી શકે છે. ગત વર્ષે ઓપન સેલના ભાવ નીચા હતા, પરંતુ 2023ની શરૂઆતથી તેમાં વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેની કિંમતોમાં 15-17% વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રઘુવંશી સમાજના ડોક્ટર અતુલ જગનું આપઘાત પ્રકરણ લાંબા સમયથી ચર્ચામાં છે. કારણ કે આ આપઘાત પ્રકરણમાં શાસક પક્ષના ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા તથા સાંસદના પિતા નારણભાઈનું નામ પણ સંકળાયેલું છે. ડોક્ટર ચગના આપઘાતના દિવસો પછી પણ ગીર સોમનાથ પોલીસે સાંસદ તથા સાંસદના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી ન હતી. ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજના દબાણ અને અદાલતી કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટના આદેશ પછી પોલીસે સાંસદ તેમજ સાંસદના પિતા વિરુદ્ધ ગત મે મહિનાના બીજા પખવાડિયામાં એફઆઈઆર દાખલ કરવી પડી હતી. આ એફઆઈઆર દાખલ થયા પછી પણ 15-16 દિવસથી પોલીસે એફઆઈઆરના આરોપીઓની એટલે કે સાંસદ અને સાંસદના પિતાની ધરપકડ કરી ન હતી. ત્યાર પછી સાંસદના પિતા નારણભાઈ દ્વારા ગીર સોમનાથની જિલ્લા અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી આજે 2 જૂને અદાલતે રદ કરી છે. હવે પછીના તબક્કામાં સાંસદના પિતા નારણભાઈની ધરપકડ થશે કે તેઓ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરશે તે અંગે ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાઓ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે સાંસદ રાજેશ ચુડાસમાનું નામ પણ એફઆઈઆરમાં હોવા છતાં આટલા દિવસોમાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થવા પામી નથી. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના જાલિયા માનસર ગામ નજીક ઊંડ નદીના પટમાં રેતીચોરીનો મુદ્દો વર્ષોથી જાણીતો છે. તાજેતરમાં રેતીચોરીના મામલાઓ અંગે ઓહાપોહ મચ્યા પછી ધ્રોલ પોલીસે આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અંગેનો એક કેસ નોંધ્યો છે અને 4 વાહનો કબજે લીધા છે. પોલીસે કુલ ₹23 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. આ કામગીરી ધ્રોલ પીએસઆઈ પીજી પનારાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે જાહેરાત કરી છે કે આ રેતી ચોરીના બિઝનેસમાં મોહસિન રહેમાન સપિયા, શાહરૂખ રહેમાન સપિયા, તૌફિક રજાક ધ્રોલિયા તથા રાયધન કાથળ છૈયા નામના 4 શખ્સો સંડોવાયેલા છે. અત્રે એ પણ નોંધનીય છે કે પોલીસે જે 4 વાહનો કબજે લીધા છે તે પૈકી આઈસર કંપનીનું એક વાહન નંબર પ્લેટ વિનાનું હોવાનું જાહેર થયું છે. જામનગર મહાનગરપાલિકામાં આજે શુક્રવારે સવારે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને ગોઠવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ તેમજ વીજતંત્ર સહિતના વિવિધ વિભાગોના શરૂ થયેલા અને પૂર્ણ થયેલા કામો તેમજ જે કામો હાલમાં પ્રગતિ હેઠળ છે તે તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી એમ પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. આ ઉપરાંત જામનગર શહેરમાં વધુ વૃક્ષોના વાવેતર માટે આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટની માફક જામનગરમાં પણ હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે જામનગરમાં અત્યારે અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સાતરસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન, ફ્લાયઓવર બ્રિજ, ભુજિયા કોઠાનું નવનિર્માણ, ટાઉનહોલમાં રેસ્ટોરેશન, લાલપુર બાયપાસ પર 4 લેન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રિજ, ગ્રેન માર્કેટના 3 દરવાજાનું રિનોવેશન, પ્રી મોન્સૂન કામગીરી તેમજ અન્ય કાર્યો અત્યારે પ્રગતિ હેઠળ છે. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બીએન જાની, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા આયોજન મંડળના સભ્યો તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રીએ આ બેઠક અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્યારે પ્રસ્તુત છે. આજે જામનગર મહાનગરપાલિકાના જે વિકાસના કામો છે, અલગ અલગ પ્રોજેક્ટ છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જે પ્રોજેક્ટ હાથ ઉપર લીધેલા છે, અમુક કામો જે પ્રગતિ હેઠળ છે, કેટલાક કામો પૂર્ણ થયા છે ને કેટલાક કામો હવે શરૂ થયા છે. એમાં મહાનગરપાલિકા જે અમલીકરણ કરે છે બધી જ, અને જામનગર શહેરી વિકાસ સત્તામંડળ અને જાડાના જે પ્રોજેક્ટ છે એનો પણ હમણાં રિવ્યૂ કઈ રીતે કરવામાં આવ્યું અને ખૂબ જે 2021-22
2022-23 कामों से प्रगति हेठ अथवा पूर्ण थे नवा वर्ष कामों आयोजन थे दरेक काम समीक्षा कर जामनगर में जो हेरिटेज बिल्डिंगों से सारी रीते जाळवणी थाय हेरिटेज अहीं घणा बधा स्थळों से कि जेनी जाळवणी करवी जरूरी है अगौ थया पण एनी पण वात करवामां आवी है अने खास करीने उनाळो छे अत्यारे अने हवे वरसाद अने थोड़ो समय बाकी छे तो जून जुलाई में वरसाद थाय त्यां सुधी पीवाना पाणीनी कोई तकलीफ न पड़े एना माटेनी पण समीक्षा करी अत्यारे केटलुं आयोजन छे केटली जरूरियात छे केटलुं क्या क्या सोर्स में क्या सुधी पाणी आपणे मळी रहे एम छे नर्मदानुं पाणी सौनी नदीनुं पाणी छे ए સસોઈમાં 15 જૂને લગભગ પૂરું થવું એક બાકી 15 જુલાઈ સુધીનો જથ્થો છે એની પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને શહેરમાં વધારે અત્યારે પર્યાવરણની દ્રષ્ટિએ હજી વધારે વૃક્ષો વાવવાની જરૂર છે ગ્રીન સિટી બને એના માટે પણ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે અલગ અલગ ઔદ્યોગિક ગૃહોની પણ મદદ લેવાની છે અને મોટા પાયે વૃક્ષોનું વાવેતર થાય એની પણ મેં અહીંથી સૂચન કર્યું છે હવા અને અન્ય રીતે જે પોલ્યુશન પ્રદૂષણ થાય છે એનું સુરત જેવા અમદાવાદ રાજકોટ અને બરોડા જેવા શહેરોમાં જે રીતે એની નિયંત્રણ કરવા માટે અથવા હવામાં કેટલું પ્રદૂષણ છે એ જોવા માટેની જે નવી ટેકનોલોજી છે દેશમાં પહેલીવાર ગુજરાતમાં આ પ્રકારનું અમારા જીપીસીબી છે એની શરૂઆત સુરતથી કરી છે એની પણ માગણી હતી હમણાં એના ધારાસભ્યો મેયરશ્રીએ અને કમિશનરે કીધું તો એની પણ વિચારણા કરી આ રીતે જુદા જુદા જે કામો છે એની સમીક્ષા કરવામાં કેટલાક કામો એવા છે કે જે રાજ્ય સરકાર કક્ષાએ અથવા અન્ય સંસ્થાઓ દાખલા તરીકે પીજીવીસીએલ હોય તો એમની કક્ષાએ કોઈ બાકી કામ હોય તો એવા કામોનું પણ મેં એ યાદી મેળવી છે પ્રભારી મંત્રી તરીકે ગાંધીનગર મારા કાર્યાલયમાં સંબંધિત વિભાગના અધિકારીઓને બોલાવી અને જામનગરના જે પ્રશ્નો ગાંધીનગર કક્ષાએ એ અટકેલા છે અથવા થોડો વિલંબ થયો હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે ત્યાં પણ સમીક્ષા બેઠક રાખી અને ઝડપથી જે સરકારની યોજનાઓનો અને વ્યક્તિગત લાભાર્થીઓ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાથી માંડીને બીજા કામો છે એ કામોને ગતિ મળે સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોશ્વાસ મશીન પલ્સ ઓક્સિમીટર ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી વાય અસ્થમા કમળો ઝેરી જાડા ન્યુમોનિયા મગજનો તાવ મેલેરિયા ટાઇફોઇડ તાવ જાડા ઉલટી ભરણી બાળ TB બાળ ડાયાબિટીસ એલર્જી જેવા રોગોની સારવાર જનરલ રૂમ સ્પેશિયલ એસી રૂમ સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ ઇન્કમટેક્સ ઓફિસ સામે પંડિત નહેરુ માર્ગ જામનગર વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ KK ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી LKG HKG અને ધોરણ 1-12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ
વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ SSC બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, CCTV કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ KK ઇન્ટરનેશનલ સ્કૂલ, બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78599-33631 અને 70165-57047. જી હા, KK ઇન્ટરનેશનલ સ્કૂલ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લા પંચાયતમાંથી ફાઇલો ચોરી જનાર સસ્પેન્ડ કર્મચારી હરિસિંહ પ્રતાપસિંહ ગોહિલે ધ્રોલ તાલુકા પંચાયતમાં પણ ₹9.5 લાખનું કુંડાળું ચિતર્યું હોવાનો આક્ષેપ થયો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની પરિણીતા સમજુબેન ચનાભાઈ ઓડદરાએ પતિ કેશુભાઈ રામભાઈ ગોઢાણિયા તથા સાસુ સસરા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગરની મેડિકલ કોલેજના 250 છાત્રોએ જામનગર નજીકના લાખાબાવડના પરિવારોને આરોગ્ય સેવા મુદ્દે દત્તક લીધા છે. જામનગર જિલ્લામાં ધ્રોલ નગરપાલિકાના શાસકોની મિલીભગતને કારણે એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ બાંધકામોમાં ગેરકાયદેસરના બાંધકામોનું પ્રમાણ વધી રહ્યું છે. જામનગરમાં સરકારી પોલિટેકનિક કોલેજ દ્વારા આવતીકાલે શનિવારે સવારે 11 થી 1 વાગ્યા સુધી છાત્રોની કારકિર્દી માર્ગદર્શન આપવા માટે ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે સેમિનાર યોજવામાં આવશે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જામનગરની પોલિટેકનિક કોલેજ દ્વારા 4 જૂને રવિવારે છાત્રો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવશે. જામનગરમાં આવેલી શ્રી ગુસાઈજીની બેઠકમાં નાવદર્શન, ફૂલમહેલ તથા આમ મહેલની ઝાંખી યોજવામાં આવી હતી. જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં જે શાળાઓ ભ્રામક જાહેરાતો કરતી હશે તે શાળાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. જામનગરના હાપા ઉપરાંત સિક્કા અને કાલાવડ પંથકમાં 2 દિવસમાં ₹58 લાખની વીજચોરી ઝડપાઈ ગઈ છે. જામનગરમાં 21 વેપારીઓને ત્યાંથી 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને ₹10,500ની દંડની વસૂલાત કરવામાં આવી છે. 92 વર્ષના ધરમસિંહભાઈ માધવજીભાઈ ચાવડા તે પ્રફુલભાઈ રમેશભાઈ મહેશભાઈ તથા સુરેશભાઈના પિતાનું અવસાન થયું છે. હસમુખભાઈ બી દરજીના 73 વર્ષના પત્ની કોકિલાબેનનું અમદાવાદ ખાતે અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશનું અર્થતંત્ર મજબૂતી તરફ GST આવક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નોંધાતી વૃદ્ધિ.
5-11 જૂન જોખમી, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની જાહેર થતી આગાહી. આઈપીએલની સમાપ્તિ પછી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિરીઝોનો જોવા મળતો ઇંતજાર. આવતીકાલે લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારીની બેઠક જૂનાગઢમાં, રઘુવંશી રત્નોને સત્કારવા ભારે થનગનાટ. લાલપુર બાયપાસ નજીક ફ્લાયઓવરના નિર્માણ માટે દબાણો હટાવતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.